મહીસાગર જિલ્લાના સંતરામપુર નગર તેમજ તાલુકામાં ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા નગર અને ગ્રામીણ જનતા રોગચાળો ફેલાવવાની ભયંકર ભીતિ સેવી રહ્યા છે ત્યારે જિલ્લાના અને તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી તેવું બહાર આવ્યું છે હાલમાં જ સંતરામપુર નગરપાલિકા ભોઈવાડા વિસ્તારમાં રહેતી એક આશાસ્પદ યુવતીને સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ રિપોર્ટ આવતા યુવતીને હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતા યુવતીનું મોત નિપજ્યું હતું અને યુવતીની દવાઓ અને લેબોરેટરીના રિપોર્ટમાં ભયંકર સોદાબાજી થઈ હોવાનું પણ સામે આવ્યું છે આ મામલે કાયદાકીય રીતે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી આમ જનતાની લાગણી અને માંગણી છે જ્યારે બાજુ કે અમારા હિન્દુ સેવાલમાં 3 નંબર વોર્ડની અંદર સાફ સફાઈ થતી જ નથી જ્યારે ગટરનો કચરો જ્યાં લાવે ભરી લે કાઢી નાખે તો બી એ લોકો ઉઠાવતા નથી ઉઠાવે ત્યારે એ બાજુ બહારની પલોટું સાઈડમાં પડ્યા હોય ત્યાં નાખી દે બીજામાં કે જે લોકો બહાર આસપાસમાં પડી રહેલા હોય તેમની બિલકુલ બેદરકારી બીજા નંબરની અંદર કે એ લોકોના તાવ તેતરાની અંદર બિલકુલ આઈસ થઈ ગયેલા જ્યારે કોઈ એમના સામું દેખી શકતું જ નથી નગરપાલિકા જે વખતે જે એમનો વિસ્તારની અંદર તપાસ કરવા પણ કોઈ આવી શકતું નથી શું પાલિકામાં રજૂઆત કરી તમે બબે ચચાર ફેરા એમને ફોન કર્યા પબાડા કર્યા વાત કરી વિચાર કર્યો તાર છતાં આવી કરીને આજ લગ્ન કોઈ આવી શક્યા નથી સંતરામપુરની અંદર નગરપાલિકા કોઈ તંત્ર ધ્યાન આપતું નથી અહીંયા દેખી રહેલા છો સંતરામપુરની બસ સ્ટેશન જ્યાં એટલી બધી ગંદકી ફેલાયેલી છે અને ચારે બાજુ સંતરામપુરની અંદર વોર્ડ નંબર 6 વોર્ડ છે પણ 6 વોર્ડમાંથી કંઈ સાફ સફાઈ થતી નથી નગરપાલિકા કોઈ તંત્ર ધ્યાન આપતું નથી અને આ અમે એટલી વિનંતી કરી રહેલા છીએ કે અહીંયા 15 દિવસની અંદર સાફ સફાઈ થવી જોઈએ ના થાય તો અમે અમારા યુવા જનજાગૃતિ પાર્ટી મહીસાગર જિલ્લા પ્રમુખ તથા અમે નગરપાલિકા ઉપર આંદોલન ઉપાડીશું અને નગરપાલિકાનો ઘેરાવ કરીશું આ જોરું સાહેબ બધા બીમાર પડી ગયા ઠંડી તાવ ના શરદી ના આ મેલેરિયા થઈ ગયા ઝેરી અને લોકો બીમાર પડી ગયા કેટલા ટ્રેક્ટર નખાયા દશામાના વ્રતમાં તારા આટલી ગંદકી બંધ થઈ આ 4 જણા બીમાર થઈ ગયા નગરપાલિકા વાળા પણ તાવ જ પડશે મારે ગરીબ માણસ શું થાય બીમાર પડી ગયા ઠંડી ને તાવ હવે બી દવા લઈને આવ્યા કાલે બી દવા લઈને આવ્યા ઘરમાં કેટલા બીમાર પડી ગયા આ બધી ગંદકી આવી દેખી દેખીને લોકો અહીં કચરું ફેંકી જાય અહીં ગંદકી રાખી બધી નગરપાલિકા વાળા બી દેવકાતા નથી બધું ફેંકી ફેંકીને જાય આટલી બધી ગંદકી નકરી લાદવા નકરું ખૂન આવવા બધું આવવા નકરા મચ્છર ફેલાયા આ ચાર જણા બીમાર થઈ ગયા પાલિકામાં રજૂઆત કરી નથી કરી શું વિનંતી છે તમારી આ જો ગંદકી કેટલી થઈ ગઈ છોરા બીમાર પડી ગયા નગરપાલિકામાં અરજી મોકલો તો બી નથી આવતા ગમે તે કરે તો આવતા જ નથી આ ગંદકી કેટલી છે ગટરોમાં મોટા મોટા મચ્છર આવ્યા તમે જોતા લાદો નકરું ખૂન આવે છોરા બીમાર થઈ ગયા હવે કઈ કઈ બી થાય ગરીબ વસ્તી કઈ જાય હવે અમારે તો મટરનું પાણી બી અહીં આવે ગંદકી બી અહીં આવે લોકો ફેંકી બી એટલું જાય અહીં કણ હવે મારા ઘરમાં મારો ઘરવાળો નથી અને આ તમે છોરા નાના બીમાર પડ્યા 3000 રૂપિયા ભાડું ભરવાનું ઘરનું અને આ બીમાર થઈ ગઈ તો મારે કેવી રીતે ધંધો કરવા જવાનું બોલો હવે મારી છોરી છોરાનું કેવી રીતે પૂરું કરવાનું શું નામ આપણું મારું નામ રાખી છે સંતરામપુર શહેર નગરપાલિકાની અંદર સંતરામપુરની અંદર હાલની તબક્કામાં જે સંતરામપુર નગરપાલિકા દ્વારા સંતરામપુરની અંદર ઠેર ઠેર જગ્યા પર ગંદકીના ઢેર જોવા મળે છે સંતરામપુર નગરપાલિકા એટલી આળસુ નગરપાલિકા સંતરામપુર ભાજપ શાસિત નગરપાલિકા કે સંતરામપુરની અંદર કોઈ પણ ગટરો વ્યવસ્થિત રીતે સાફ કરવામાં નથી આવતી તેમજ સંતરામપુર નગરની અંદર ગટરોનો એટલો બધો ભરમાર થઈ ગયો છે સાહેબ મારા ગંદકીનો એટલો બધો ભરમાર થઈ ગયો છે કે સંતરામપુર નગરપાલિકા દવા છાંટવામાં પણ ઉદાસીનતા જોવા મળે છે સંતરામપુર નગરપાલિકાની અંદર હાલની અંદર સંતરામપુર નગરની અંદર સ્વાઇન ફ્લૂના અને ડેન્ગ્યુ જેવાના કેસો નોંધાયેલા છે જેની અંદર 2 થી 1 છોકરીની મીડિયા માધ્યમથી જાણવા મળ્યું છે કે 1 થી 2 છોકરીઓની કંઈક ડેથ થયેલી જોવા મળી છે તો પણ છતાં પણ સંતરામપુર નગરપાલિકા અને સંતરામપુર પાલિકા આ સંતરામપુરની અંદર ગંદકીનું સામ્રાજ્ય કરી બેઠી છે શું કરવા બેઠા છે આ સત્તાધીશો કંઈ સંતરામપુર નગરને સમજાતું નથી અને સંતરામપુરની અંદર જે સરકાર હિન્દુત્વની ખોટી ખોટી વાતો કરે છે જે ભાજપ સરકાર અને હિન્દુઓના જ વિસ્તારોની અંદર સરકાર ગંદકીના ઢેર અને રોડને કશું કોઈ સુવિધા પણ પૂરી સામાન્ય સુવિધા પણ પૂરી પાડી શકતી નથી આ ભાજપ શાસિત નગરપાલિકા સંતરામપુર ખાતે દીપેશ પ્રજાપતિ સંતરામપુર શહેર કોંગ્રેસ પ્રમુખ